यह है कांग्रेस रेडियो, हिंदुस्तान में कहीं से कहीं पे हिंदुस्तान में। जी हां, आज थीम पर आधारित छे सारा अली खान की फिल्म ए वतन मेरे वतन। ए वतन मेरे वतन आ फिल्म में वात छे उषा मेहता ने। उषा मेहता एटले સુરત જિલ્લાના ઓરપાલ તાલુકાના સારસ ગામે જન્મેલ એક દીકરી, જેનું ભણતર અને રહેઠાણ મોટે ભાગે મુંબઈ રહ્યું અને 1942માં ગોવાલિયા ટેન્ક ઉપર મહાત્મા ગાંધીએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરી એ પહેલા જ તેમની ધરપકડ થઈ અને એ પછીના લગભગ 3-1 મહિનાના સમયગાળામાં જે કોંગ્રેસ રેડિયો ચાલ્યો અને ચલાવાયો એની મૂળ સૂત્રધાર, એની પાછળની મૂળ મહેનત એટલે ઉષા મહેતા। ઉષા મહેતાનો આમ સંબંધ સુરત અને ગુજરાત સાથે ખરો। ઉષા મહેતા એટલે અંગ્રેજોના બહુ મોટા બેરિસ્ટર અને ચર્ચિલના ચાહક બેરિસ્ટર હરિમોહન મહેતાની દીકરી। હરિમોહન મહેતા અંગ્રેજોના ચાહક અને ઉષા મહેતા ગાંધીજીની। ગાંધીજીની ધરપકડના વિરોધમાં ગોવાલિયા ટેન્ક ખાતે ધ્વજ ફરકાવનાર, અંગ્રેજોના હાથનો માર ખાનાર અને છતાંય ન ડગનાર ઉષા મહેતાને જ્યારે ખબર પડી કે 1857ના વિપ્લવ પછી એકબીજા સાથે કોમ્યુનિકેશન ન થવાને કારણે આ મુવમેન્ટ ભાંગી પડી હતી, ત્યારે તેણે તેના બે મિત્રો સાથે ભેગા મળીને એવું કંઈક વિચાર્યું કે જેથી 1942ની ભારત છોડોની ચળવળને બળ મળે, એકબીજા સાથે મેસેજનું આદાન પ્રદાન કરી શકાય અને આ ચળવળ ભાંગી ન પડે। ભારત છોડો આંદોલનને કચડી નાખવા માટે અંગ્રેજોએ મુખ્ય નેતાઓને જેલમાં તો નાખ્યા જ હતા, સાથે સાથે રેડિયો પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો। આ વખતે ઉષા મહેતા અને તેમના બે મિત્રોએ એક ટેકનિકલ મિત્રની મદદથી રેડિયો સ્ટેશનની સ્થાપના કરી। મુંબઈથી શરૂ કરાયેલ કોંગ્રેસ રેડિયો શરૂઆતમાં દેશના થોડાક જ ભાગો સુધી પહોંચતું હતું, પરંતુ આ યુવાન ક્રાંતિકારીઓની મુલાકાત રામમોહન લોહિયા સાથે થયા પછી તેમની ટેકનિકલ મદદ અને સમર્થનને કારણે આ રેડિયો સ્ટેશનના સિગ્નલનો વ્યાપ વધારવામાં આવ્યો અને લગભગ આખા દેશમાં આ સિગ્નલ પહોંચવા લાગ્યા। પરિણામે અંગ્રેજો સતર્ક થયા અને કોઈ પણ ભોગે આ રેડિયો સ્ટેશનને બંધ કરાવવાની કોશિશ ચાલુ કરી। એના માટે તેમણે સિગ્નલ વાન બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં દોડતી આ સિગ્નલ વાન ક્યાંથી આ સિગ્નલ ટેલિકાસ્ટ થાય છે તે પકડતી। પરંતુ આ 3 ક્રાંતિકારીઓ રેડિયો સ્ટેશનનું સ્થાન સતત બદલતા રહ્યા। 3-1 મહિના સુધી અંગ્રેજોના નાકમાં દમ કરનાર આ કોંગ્રેસ રેડિયો અંતે પકડાયો તો કેવી રીતે, અને પકડાયા પછી આ 3 ક્રાંતિકારીઓનું શું થયું, એના માટે તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ। કરણ જોહર નિર્મિત અને કન્નન અય્યર દિગ્દર્શિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સારા અલી ખાન, સચિન ખેડેકર અને નાનકડા રોલમાં ઇમરાન હાશમીએ રોલ કર્યો। સમગ્ર તહ જોઈએ તો આ આખી ફિલ્મ ઉષા મહેતાના જીવન ઉપર આધારિત હોય આખી ફિલ્મનો ભાર સારા અલી ખાને ઉપાડ્યો છે, અને મારા મતે સારા અલી ખાને આ પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે। હા, વાચિક અભિનય દરમિયાન તેનો અવાજ એના પાત્ર સાથે મેળ ન ખાતો હોય તેવું અનેક જગ્યાએ લાગ્યું છે। બાકી કેદારનાથથી ફિલ્મ કેરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન કેદારનાથ અને ત્યાર પછી અક્ષય કુમાર સાથે આવેલી ફિલ્મમાં લાજવાબ રોલ કર્યા પછી આ ફિલ્મમાં પણ એટલી જ પ્રભાવશાળી લાગે છે। પિતા રાજમોહન મહેતાના રોલમાં સચિન ખેડેકર પોતાની જવાબદારી સુપેરે નિભાવતા હોય તેવા લાગે છે। જોકે રામ મનોહર લોહિયાના પાત્રમાં ઇમરાન હાશમી પાસે ઘણું બધું કરવાનું હોવા છતાં પણ તેઓ આ પાત્રને પૂરતો ન્યાય આપી શક્યા હોય એવું લાગતું નથી, કારણ કે તેમના ચહેરાના હાવભાવ અને આંખના એક્સપ્રેશન એક ક્રાંતિકારી નેતા કરતા નકારાત્મક પાત્રની છાપ વધારે ઉભી કરે। આ ઉપરાંત આ ફિલ્મમાં ફોઈબાનું પાત્ર ખૂબ નાનું હોવા છતાં
તેની ધારી અસર છોડી જાય છે. ઉષા મહેતાના બે સાથી મિત્રો પૈકીના એક સાથી મિત્ર અને પોલિયોગ્રસ્ત હસનના પાત્રમાં સ્પર્શ શ્રીવાસ્તવ પ્રભાવશાળી લાગે છે. 1942માં લગભગ 3-1 મહિના સુધી ચાલેલી આ કોંગ્રેસ રેડિયોના અંતે ઉષા મહેતા અને તેમના સાથીદારોની ધરપકડ થઈ, 4 વર્ષની જેલ થઈ. ઉષા મહેતાની 4 વર્ષની જેલ પૂર્ણ થાય તે પહેલા 1946માં અંતરિમ ગૃહમંત્રી મોરારજીભાઈ દેસાઈના આદેશથી તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આમ ઉષા મહેતા પહેલા રાજદ્વારી કેદી તરીકે મુક્ત થયા. જે મિત્રોને ઇતિહાસ આધારિત ફિલ્મ અથવા જીવનચરિત્ર આધારિત ફિલ્મ જોવી ગમતી હોય તેમના માટે આ ફિલ્મ ખરેખર સારી છે. મિત્રો, ટેકનિકલ પાસા ઘણા નબળા છે ફિલ્મની અંદર. આખી ફિલ્મનું ફિલ્માંકન એક સેટ ઉપર કરાયું હોત અથવા એક બ્લોક બનાવીને કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે વર્તાય છે. મોટી મોટી રેલીઓ કે જ્યાં ક્રાંતિકારી નિર્ણયો થયા હોય એવા નિર્ણયો વખતના દ્રશ્યાંકનમાં પણ નબળાઈ લાગે છે, કારણ કે એક સીમિત જગ્યા ઉપર આખી ફિલ્મનું શૂટિંગ થયું હોય તેવું લાગે છે. પરંતુ ઇન ટોટલ તમે ફિલ્મ જોશો તો ચોક્કસ પ્રભાવશાળી લાગશે. અને એમાં પણ સારા અલી ખાને પુનઃ એકવાર ફિલ્મમાં જાન રેડી દેવાનો પ્રયત્ન કર્યો છે.